નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપાલસિંહ મહેડા આજના લેક્ચર નંબર 54 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 7 ને પૂર્ણ કરેલું આજે નવું ચેપ્ટર ભણવાના છે જે પ્રકરણનું નામ છે ચતુષ્કોણ પ્રકરણ નંબર 8 મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ શું ભણવાનું ચતુષ્કોણ કોને કહેવાય એના મુખ્ય પ્રકારો બી કે ભાઈ બહિર્મુખ ચતુષ્કોણ અંતર્મુખ ચતુષ્કોણ એના ગુણધર્મોનો સરવાળો કેટલો થાય તો કે 360 એના પ્રકારો કેટલા એના વિશે અભ્યાસ કરશું અને ચતુષ્કોણના ગુણધર્મો એના વિશે સૌથી પહેલો ટાઈપ આપણો આવશે કે ચતુષ્કોણ કોને કહેવાય પ્રસ્તાવના ચતુષ્કોણ કોને કહેવાય બરોબર તો ત્રણ બિંદુઓ આપેલા હોય એ ત્રણ બિંદુઓ છે એ ભિન્ન અસમરેખ હોય કેવા હોય અસમરેખ સમરેખ એટલે એક રેખા ઉપર આવેલા જ્યારે અસમરેખ એટલે એક આમ એક આમ ને એક આમ એટલે ત્રણે દૂર હોય એ ત્રણેને જોડવાથી ચાર બિંદુઓમાંથી ત્રણ બિંદુઓ કેટલા હોવા જોઈએ ભિન્ન અસમરેખ ચાર બિંદુઓ પૈકી ત્રણ બિંદુઓ ભિન્ન અસમરેખ હોય ત્યારે આ બિંદુઓને જોડવા બનતી રચના શું કહેવાય ચતુષ્કોણ કહેવાય ચતુષ્કોણ કહે છે એના મુખ્ય બે પ્રકાર કયા કયા તો કે ભાઈ બહિર્મુખ ચતુષ્કોણ કેવો હોય બહિર્મુખ ચતુષ્કોણ ત્રણ ભિન્ન બિંદુઓ હોય એક અહીંયા હોય એક અહીંયા હોય એક અહીંયા હોય ત્રણ ભિન્ન થઈ ગયા આ ત્રણ છે ચોથો અહીંયા આ ચતુષ્કોણ આપણે એને નામ આપી દઈએ એવી રીતે અને બહિર્મુખ કહેવાય ચારે ચાર મુખ બહારની તરફ છે બીજો ટાઈપ છે અંતર્મુખ ચતુષ્કોણ સાહેબ ઈ કેવો હોય તો કે અંતર્મુખ ચતુષ્કોણ આવી રીતે શું નામ આપ્યું PQR કેમ અંતર તો કે એક મુખ અંદરની તરફ છે એક ખૂણો અંદરની તરફ તો આપણે આ સિલેબસમાં ધોરણ 9 ની અંદર માત્ર બહિર્મુખ ચતુષ્કોણ એના પ્રકારો એના ગુણધર્મો અને એના સરવાળા વિશે અભ્યાસ કરીએ છીએ જોઈએ મિત્રો આપણે બહિર્મુખ ચતુષ્કોણ વિશે બહિર્મુખ ચતુષ્કોણ છે એમાં બાજુઓ એની ચર્ચા કરી છે ચતુષ્કોણ ના અંગો કેટલા ચતુષ્કોણ ના અંગો પેલા તો એની વાત કરી તો ચતુષ્કોણ ના અંગોમાં પેલો આવશે
चार खूणा चार बाजू चार शिरोबिंदु अने लास्ट में बे विकर्ण चतुष्कोण आपेलो होय आवी रीतना ए बी सी डी तो आ एक विकर्ण आ बीजो विकर्ण एक बे त्रण चार शिरोबिंदु एक बे त्रण चार खूणाओ एक बे त्रण चार बाजुओ अने एक अने बे विकर्ण तो आ एना अंगो कहेवाय जेम आपणा शरीरना अंगो छे एमां चतुष्कोणना पण अंगो छे चतुष्कोणना गुणधर्मनो सरवाळो કેટલો થાય તો કે કોઈ પણ ચતુષ્કોણ હોય ચતુષ્કોણ એ બી સી ડી માં ચારે ખૂણાના માપનો સરવાળો એ પ્લસ ખૂણો બી કેટલો થાય 360 અંશ થાય છે તો અંગોવાળો ટોપિક પૂરો ગુણધર્મના સરવાળાવાળા ટોપિક પૂરો પછી જોઈશું મિત્રો આપણે ચતુષ્કોણના પ્રકારો કેટલા છે કયા કયા પ્રસ્તાવનાની અંદર જોયા પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીશું ત્યાં સુધી આપણે ખબર ન પડે પ્રસ્તાવનામાં ત્યાં સુધી આપણે સ્વાધ્યાય આવડે નહીં આપણે પછી સ્વાધ્યાય જોઈશું પેલા આપણે એના પ્રકાર છે ચતુષ્કોણના પ્રકાર સ્ટેપ બાય સ્ટેપ ટેક્સ્ટબુકમાં આપેલા છે પ્રમાણે પ્રમાણે આપણે ચેક કરીએ સૌથી પહેલા એ શું છે સમલંબ ચતુષ્કોણી કહી કહેવાય સમલંબ ચતુષ્કોણ કોની કહેવાય લખ્યું જો કે ચતુષ્કોણ એબીસીડી ની સામસામેની બાજુની ફક્ત એક જ જોડી હોય એબી અને સીડી સમાંતર છે એને સમલંબ ચતુષ્કોણ કહેવાય કોઈ પણ ચતુષ્કોણ હોય ચતુષ્કોણ એબીસીડી માં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને કેવો ચતુષ્કોણ કહે છે સમલંબ ચતુષ્કોણ કહે છે સમલંબ ચતુષ્કોણ કહે છે જેની એક જ બાજુની જોડ સમાંતર હોય કેવી રીતના મૂકી હોય તો આપણે જોઈએ આની રીતના જો આ એ બી સી ડી સમાંતર કોણ તો કે આ ને આ સીધે સીધી રેખાઓ સમાંતર ની નિશાની બે લીધા છે એડી સમાંતર બીસી એક જ જોડ સમાંતર છે બીજી નથી એબી નોટ સમાંતર સીડી આગે સમાંતર નથી પણ કોણ સમાંતર એડી અને બીસી તો એ પ્રકારનું નામ શું સમલંબ ચતુષ્કોણ પછી નો આગળનો બીજો જોઈશું સમાંતર બાજુ ચતુષ્કોણ કોણ બે
બંને જોડ સમાંતર હોય સામસામે પાંચ પાંચ એની ની પણ કેવી સામસામે સમાંતર બાજુ ચતુષ્કોણ લખી જે ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે કેવી જોડ સમાંતર હોય સામસામે જો આકૃતિમાં એ બી સી ડી આ બાજુને સમાંતર આ ઈ પાછો સમાન હોય આ બાજુને સમાંતર આ તો અહીં લખવાનું એડી સમાંતર બીસી એટલે કે એડી બરાબર બીસી થાય સમાન થવી જોઈએ અને એબી સમાંતર સીડી એબી અને સીડી બે કેવી થવી જોઈએ સમાંતર બરોબર તો આ ટાઈપનું નામ શું સમાંતર બાજુ ચતુષ્કોણ પછી મિત્રો આવશે આપણે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય ત્યાર પછી જોઈશું સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય સમાંતર જોયો સમલંબ જોયો સમબાજુ લંબચોરસ જોઈશું અને ચોરસ જોઈશું ત્રીજો પ્રકાર આવે ચતુષ્કોણ તો અહીં લખવાનું જે ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે કેટલી બાજુઓ કીધી મિત્રો ચાર બાજુઓ આવી રીતના ચતુષ્કોણ તો નાખો એ બી સી ડી ચારે ચાર બાજુઓ સમાન એટલે બધાના માપ કેવા હોય સમાન એટલે લખવાનું એ બી બી સી સી ડી અને એ બી ચારે બાજુ કેવી થાય સમાન થાય એટલે કેવું ચતુષ્કોણ કહેવાય સમબાજુ ચતુષ્કોણ પછી જોઈશું લંબચોરસ તો જે ચતુષ્કોણમાં સામસામેની બે બાજુઓ સમાન અને ચારે ખૂણા કાટખૂણા હોય તેને સમાંતર સોરી લંબચોરસ કહે છે શું કીધું કે જે ચતુષ્કોણમાં સામસામેની બે બાજુઓ સમાન અને ચારે ખૂણા કાટખૂણા હોય લંબચોરસ તો આપણે સૌ જાણીએ જ છીએ આપણું ડસ્ટરી લંબચોરસ છે એ બી સી ડી આ બે બાજુ સમાન ચારે ખૂણા કાટખૂણા મિત્રો લંબચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય કેમ કે સમાંતર બાજુની વ્યાખ્યા હું સામસામેની બે બાજુઓ સમાંતર એમાં છે ને પણ સમાંતર બાજુને લંબચોરસ કહી શકાય નહીં કેમ કે લંબચોરસમાં બધા કાટખૂણા આવે ઓલામાં કાટખૂણા આવતા નથી પછી એમનું ઊંધું ન થઈ જાય એમનો કહેવાય સમાંતર બાજુને લંબચોરસ કહેવાય સમાંતર બાજુનો જ આ એક પ્રકાર છે એટલે આપણે એને સમાંતર બાજુ પણ કહી શકાય પણ લંબચોરસ લખી શકાય લંબચોરસને
समांतर बाजू कही शकाय। क्या पछी मित्रों आवशे पांचमो प्रकार चौरस कोने कहेवाय। चौरस विषे बात करिए तो एनी व्याख्या तो के बहुत सिंपल जे चतुष्कोण में चार बाजू समान ने चार खूणा काटखूणा लिखिए यहां पर पांचमो प्रकार जे आवे चौरस जे चतुष्कोण में चार बाजू समान होय अने चार खूणा काटखूणा होय तो तेने चौरस कहे छे। कई रीतना हो चौरस तो चौरस तो आपने सोचे जो ये लोग छे आ चौरस ए बी सी डी चार गुणा तो आठ गुणा के चार गुणा चार बाजू का पासे केवी समान पहला कौन है ए बी बराबर बी सी बराबर सी डी बराबर ए बी અને ખૂણો A D બરાબર 90 મિત્રો એમાં પણ પાછો આવે કે ચોરસને સમબાજુ કહેવાય ચોરસને સમબાજુ કહે છે બરાબર ચોરસને સમબાજુ વળી પાછો સમબાજુને સમાંતર બાજુ પણ કહે છે समांतर बाजू कोण कहे छे કેમ કે સમબાજુમાં સામસામેની બાજુ સમાંતર હોય ને એ વ્યાખ્યાનો આની અંદર સમાવેશ થયો એટલે એને પણ સમાંતર બાજુ કોણ કહેવાય છે બરોબર પછીનો છેલ્લો પ્રકાર આવશે પતંગાકાર ચતુષ્કોણ જોઈએ પતંગાકાર પછી મિત્રો આપણે
અને પછી નો ટોપિક એના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું પરીક્ષામાં વારંવાર પૂછાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જણાવો બરાબર પ્રસ્તાવનાનો જે ટોપિક છે સમાંતર બાજુ ચતુષ્કોણના गुणधर्म प्रॉपर्टीज बराबर इंग्लिश में जेने कहेवाय एना लक्षणो केवा होय केवी रीतना होय एटले एटले प्रमेय समांतर बाजु चतुष्कोणना गुणधर्मो एटले शुं प्रमेय प्रमेय ने साबित करवाना आवशे पण पहेला आपणे प्रमेय ने लखी नाखीए केटला आवे बराबर एक एमां पहेलो छे प्रमेय 8 नो छे एक गुणधर्म शू कहवा माटे समांतर बाजु चतुष्कोणनो कोई पण विकर्ण एकरूप त्रिकोण विभाजन करे छे। याद रखना मित्रों गुणधर्मो छे पाका कही जाओ कि भाई कोई पण समांतर बाजु चतुष्कोण होय एक विकर्ण न करो बरोबर एटले ई विकर्णो द्वारा जे बे त्रिकोण बने बे केवा होय समान होय तो आ गुणधर्म एवं कहेवा माटे पछी प्रमेय 8 नो छे समांतर बाजु चतुष्कोण में सामसामीनी बाजु समान होय छे समांतर बाजु चतुष्कोण में सामसामी बाजुओ समान होय छे ये तो आपने इनी व्याख्या में जो ई जेनो गुणधर्म बराबर पछी प्रमेय 8.3 एमां शुं गुणधर्म कहेवा माटे छे जो कोई चतुष्कोण सामसामेनी बाजुओनी प्रत्येक जोड़नी बाजुओ समान होय तो ये समांतर बाजु चतुष्कोण छे जो कोई चतुष्कोणनी सामसामेनी बाजुओनी प्रत्येक जोड़ समान होय तो ते केवा चतुष्कोण छे समांतर बाजु चतुष्कोण छे समांतर बाजु चतुष्कोण छे पछी प्रमेय 8.4 મિત્રો આપણે સાબિત નથી કરવાના સાબિત કરવાના આવશે ત્યારે હું કહીશ આ એના ગુણધર્મ તરીકે આપણે અત્યારે યાદ રાખવાના છે હવે એમાં શું કહેવા માંગે સમાંતર બાજુ ચતુષ્કોણના સામેના ખૂણા સમાન હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામેના ખૂણા સમાન હોય છે સામસામેના ખૂણા આવતા હોય કેવા હોય સમાન હોય આ હોય સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી તો આ સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય પછી પ્રમેય 8.5 જો ચતુષ્કોણના સામસામેના ખૂણાને પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આમ ઊંધું પ્રમેય 8.5 જો ચતુષ્કોણની
સામસામેની જોડના ખૂણા સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 8.5 પછી 8.6 જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાજીએ છે અને અહીંયાથી ક્લિયર કરી નાખે સાથે લખી નાખવાનું બરોબર. 8.6 સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાજીએ છે એટલે બે ભાગ પડે છે છેદે છે. ખરેખરમાં વિકર્ણો શું કરે છે છેદે છે. તમે 8.6 ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે છેદે છે. તમારે કયું ચતુષ્કોણ હોય કોઈ પણ આવી રીતના તો એ છે બીડી બે વિકર્ણો ગયા એ પરસ્પર છેદે એટલે દુભાગે છે. પછીનું જોઈએ ક્રમેય 8.7 ફટાફટથી લખ્યો છે તાની પરીક્ષામાં પૂછાય કે ભાઈ ગુણધર્મો જણાવો તો આપણે એવું નહીં લખવાનું. ક્રમેય 8.7 આપણે ડાયરેક્ટ ગુણધર્મો યાદ કરવાનો. વિકર્ણ દુભાગે સામસામેના ખૂણા સમાન હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય એકબીજાને વિરુદ્ધ નહીં લખવાનું. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ કેવો છે ખબર. સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય આમ કીધું છે. જો અહીંયા એમ કીધું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. અહીંયા એમ કીધું કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. લખવાના તો આપણે બે એવું નહીં બે સમાન છે બે અલગ અલગ છે. વ્યાખ્યા અવળી થઈ જાય છે જોઈ લેજો બરોબર. 8.7 હજી એક એનો ગુણધર્મ છે 8.8 માં ક્રમેય 8.8 એ ગુણધર્મ શું કરે છે તો જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડીની બાજુઓ સમાન અને સમાંતર હોય તો ચતુષ્કોણ સમાંતર બાજુ દે છે. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાન હોય તો તે કેવો ચતુષ્કોણ છે સમાંતર બાજુ છે બરોબર છે. ક્રમેય 8.8 બસ આ છેલ્લો જે ક્રમેય હતો. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણને પરીક્ષામાં પૂછે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જણાવો તો આપણે ક્રમેય 8.8 સુધી આપણે પરીક્ષામાં એમ નહીં લખવાનું ક્રમેય 1.1 પેલો ગુણધર્મ એમ નહીં. જે ગુણધર્મ યાદ આવે ક્રમમાં લખતા જવાના બરોબર છે. યાદ કરજો એકાબીજાના વિરોધી છે. એકમાં એમ છે કે વિકર્ણો પરસ્પર દુભાગે તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય બરોબર એવું છે. પછી પાછું એવું છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આઈ 8.6 તો 8.7 એનો પ્રતિક્રમેય છે.
तो विद्यार्थी मित्रों गुणधर्म सुधी राखी आज ना लेक्चर नंबर 54 ने यहां पूर्ण करिए मळीए पाछा नवा लेक्चर मां होमवर्क मां आ गुणधर्म तुम्हारे बे वक्त लखवाना छे પછી એના પ્રકારો વિશે પણ તમારે વ્યાખ્યાઓ છે એકવાર લખવાની રહેશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર